પાણી આવતું હોવાની શક્યતા છે અને આ દૂષિત પાણીથી લોકોને પથરી ચામડીના રોગ થાય છે તો ઝાડાઉટીનો પણ ખતરો રહે છે આ સમસ્યા અંગે પાણી પુરવઠા અધિકારીઓએ વારંવાર રજૂઆત કરી પરંતુ અધિકારીઓને પ્રજાની સમસ્યાના ઉકેલની કઈ જ પડી નથી રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે આણંદ ખેડા જિલ્લાના લગભગ મોટા ભાગના ગામોની અંદર શુદ્ધ પાણીની સુવિધા ઉપલબ્ધ છે પરંતુ અત્યારે છું હું વસો તાલુકાના જારોલ ગામની અંદર જારોલ ગામની અંદર વર્ષોથી લાલ કલરનું પાણીની સમસ્યાનો સામનો સ્થાનિક લોકો કરી રહ્યા છે અત્યારે આપણી સાથે સ્થાનિક લોકો જોડાયેલા છે આપણે તેમની સાથે વાત કરીશું જી આપનું નામ પ્રહલાદ શું મૂળ સમસ્યા શું છે ગામની અમારા ગામમાં લાલ પાણીનો બહુ તકલીફ છે કયા કારણથી લાલ પાણી આવે છે

આપણે સાથે મહિલાઓ પણ જોડાયેલા છે બેન જે રીતનું લાલ પાણી આવી રહ્યું છે તો કેટલો મુશ્કેલી પડતી હશે તમને મુશ્કેલી પડતી જ તે અત્યારે જો હતા થી બીજેથી મંગાઈ ને લોકો પીવે છે પાણી બરાબર શુદ્ધ પીવાનું પાણી નથી આવતું તો સરકાર પાસે શું અપેક્ષા નવો કરી આલ બોર કરી આલ તા લોકોને પથ્થરિયો થઈ જાય હ એવું બધું થાય છે બેન જે લાલ પાણી આવી રહ્યું છે તો શું પ્રોબ્લેમ થાય છે તમને બધી બહુ તકલીફ થાય છે શરીરમાં પથરી થાય છે બધું એટલા માટે આ સરકારને કહેવાનું છે કે સફેદ પાણીનો સુવિધા કરી આપણી સાથે બીજા પણ નાગરિકો જોડાયેલા છે જે રીતનું લાલ પાણી આવી રહ્યું છે તો જે પીવાનું પાણી આવે છે તો ક્યાંથી લાવવું પડે છે પીવાનું પાણી હતા બહારથી બીજા એ ચોખ્ખું ભર લાવવું પડે લગન પ્રસંગમાં બહારથી લાવવું પડે ડાર એવું વાણી અગ્રેડી અને શરીરની તક આ તકલીફો બહુ થાય પથરી એવું થાય શરીર પર સાથે ચોપડીના રોગ બી થાય છે જે આપણે વસો વખત રજૂઆત કરી છે પણ તો પણ નિકાલ આવતો નથી કે આ પુરવઠા પાણી પુરવઠા આવે છે અહીંથી પાણી લઈ જાય સેમ્પલ લઈ જાય પણ કોઈ રજૂઆત કરતા નથી અને કોઈ રિઝલ્ટ પણ આપતા નથી આ વર્ષોથી આ તકલીફ ચાલુ છે આ હતા ઝારોલ ગામના નાગરિકો ઝારોલ ગામના નાગરિકોની જે સમસ્યા છે કે લાલ પાણીથી વર્ષોથી તેઓ પીડાઈ રહ્યા છે પરંતુ સરકાર દ્વારા સ્થાનિક લોકોની જે માગણી છે કે સફેદ પાણી આપવામાં આવે શુદ્ધ પાણી આપવામાં આવે તો સ્થાનિક લોકોને જુદા જુદા રોગોમાંથી રાહત મળી શકે છે ધર્મેન્દ્ર કપાસી ટીવી નાઇન ખેડા